નમસ્કાર મિત્રો હું છું જીગર સોની તમે જોઈ રહ્યા છો યોલો ટોક્સની ક્લિપ્સ પૂરો એપિસોડ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને વધુ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોતા રહો નોર્મલી અહીંયા બધા ઇન્ડિયામાં દરેકને ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે આઈએ એસ આઈપીએસ બનવું છે તમને હું ક્યારે લાગ્યું કે ના મારે પેઇન્ટર બનવું છું હવે હું જ્યારે નાનપણમાં હતો સ્કૂલ ટાઈમમાં જ્યારે સ્કૂલમાં જ હતો એટલે મને હજુ પણ યાદ છે કે ચોથા ધોરણમાં હું ભણતો હતો અને ત્યારે સ્કૂલમાં હું એક એવો વિદ્યાર્થી હતો કે આમ કોઈકને મેડમને પણ બોલવું હોય ને તો મને થોડું આમ શરમ આવે અને પેલું એમ હોય કે મૂંઝાયેલાની જેમ એમ એટલે કશું બોલી ના શકું એટલે મને યાદ છે કે હું ત્યારે ગઢડામાં હતો અને સ્વામિનારાયણ સ્કૂલ હતી અરે સરસ્વતી સ્કૂલ હતી તો એ સરસ્વતી સ્કૂલની અંદર હું ભણતો ચોથા ધોરણમાં મને હજુ પણ યાદ છે કે એક ચિત્રકળાની સ્પર્ધા આવી અને એમાં એક બીજો કોઈ મારો મિત્ર જ હશે એણે મેડમને એવું કીધું કે મેડમ બિપિનનું નામ લખો એમ હવે એ ત્યારે હું પહેલાં વહેલાં ત્યાં કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો અને ત્યાં મને એક બીજો કોઈક વિદ્યાર્થી હતો એણે પણ ભાગ લીધો હતો તો એણે મને ખાલી તે વખતે એક વસ્તુ શીખવાડી કે ખજૂરીની જે નારિયેળીની જે ઝાડ હોય એની બનાવવું કેવી રીતના અને એ ટાઈમથી આમ થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો કે ના આ મજા આવી જાય એમ એટલે એમને શીખવાડ્યું તો એ પ્રમાણે ધીરે 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 પછી એ કરતો થયો અને પછી ત્યાંથી ટ્રાન્સફર થયું મારા પપ્પા સ્કૂલ ટીચર છે એટલે ત્યાંથી ટ્રાન્સફર થઈને અમે ફતેપુરા આવ્યા અહીંયા તો ફતેપુરા તેર ગોળા સ્કૂલની અંદર મારો અભ્યાસ સ્ટાર્ટ થયો તો ત્યાં પણ એવી રીતના જેમ કે વિદ્યાર્થી જ મેડમને એવું કેમ એમ કે તમે બિપિનનું નામ લખી દો એમ એટલે એ ટાઈમે થોડું મને આમ પેલું સંકોચ જેવું રહેતું કે હું કેવી રીતના બોલું એમ એટલે બોલવાની કળા ને એ બધું ત્યારે એટલું બધું નહોતું શરમાતો હતો હું એમ ધીરે ધીરે શરૂઆત થઈ અને આગળ જતા આઠમા નવમાં અને દસમા ધોરણમાં એ પછી એક એને મેં એવી રીતના બનાવી દીધું કે શનિવાર આવે એટલે શનિવારે અગિયાર વાગે સ્કૂલ છૂટી જાય એટલે એક મોટું ચાર્ટ પેપર લઈ આવવાનું ત્યારે પાંચ રૂપિયાનું આવતું હતું અને સ્કેચ પેનથી હું બનાવતો મોટું ચાર્ટ પેપર લાવવાનું રવિવારે આખો દિવસ ભગવાનના ચિત્ર બનાવવાના એવી રીતના ત્યારે હું એક ડાયરી રાખતો એ ડાયરીમાં એ ચિત્ર મેં કેટલા વાગે સ્ટાર્ટ કર્યું અને કેટલા વાગે એ પૂરું થયું એટલે એવો એક અંદાજ રહેતો હતો અને એ ડાયરી મારી પાસે હજુ પણ છે કે જેની અંદર મેં એ ચિત્રનો સમય અને કયા ભગવાનનું પેન્ટિંગ એ બનાવેલું એ ત્યારનું હજુ અને એવી રીતના જ અત્યારે પણ એ બધા નિયમો એઝ ઇટ ઇઝ એમ જ ચાલ્યા છે એમ કે કોઈ પણ જગ્યાએથી કામ આવે તો એને કેવી રીતના કરવું આ તે તો બધું ટાઈમ ટુ ટાઈમ જ એમ એટલે એ મને નિયમ ગમ્યો કે પોતાના જીવનમાં એક નિયમને શિસ્તતા જે હતી એ મને એ ત્યારથી જ નાનપણથી જ ટેવ પડી અને પછી ધીરે ધીરે એ એક વખત એક યાદ છે કે દસમા ધોરણમાં વિદ્યાનગરથી ત્યારે હું ફતેપુરા ભણતો આઈ કે દેસાઈમાં તો વિદ્યાનગરથી બી એડ કોલેજને એ બધા આર્ટ્સ કોલેજને એ બધા ત્યાં પાઠ આપવા આવ્યા હતા તો એ સરદાર યુનિવર્સિટીના હતા તો એમણે એમનું સ્ટેજનું એક પ્રોગ્રામ કર્યો હતો ત્યાં બધો અને છેલ્લા દિવસે એટલે મેં એક હશે એક નાનો અમથો એક સ્કેચ સ્કેચ પેનથી બનાવ્યું હતું સરદાર વલ્લભભાઈનું અને ત્યાં એક સ્પર્ધા પણ યોજાઈ હતી તો એમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો હવે સ્ટેજ ઉપર જ્યારે એ આપવાનું થયું ત્યારે પણ મને બીક લાગે સ્ટેજ પર જવાથી હું બહુ ડરતો હતો અને એ સરદાર વલ્લભભાઈનું એમના જે મેડમ હતા એમને મેં ગિફ્ટ પણ આપી હતી તો એ મુમેન્ટ મને હજુ પણ એટલી જ યાદ છે અને એ દસમા પછી એમના થકી મને એ ખ્યાલ આવ્યો એ જ્યારે મારો ફર્સ્ટ નંબર આવ્યો એટલે એમના જે બી એડમાં એકબીજા જે પાઠ આપવા આવ્યા હતા તો એમણે મને એવું કહ્યું હતું કે આના દસમા પછી ફાઇન આર્ટ્સનો કોર્સ આવે એમ મને ત્યાં સુધી કોઈ જ ખબર નથી હું એમને મારા ઘરે બોલાયા ત્યાં મારા ઘરે આવ્યા રૂમ પર અને એમણે મારા પેઇન્ટિંગ ચિત્ર જે હું બનાવતો હતો એ બધું જોયું અને એમણે પછી મને માહિતી આપી આવી રીતના એમ એટલે પછી દસમાનું એક્ઝામ આવી અને એક્ઝામ પહેલાં બી એ બધું શોધખોળ કરી કે કેવી રીતના જવું આ તે પછી મારા પપ્પાને લઈને અમે બીજા જે અહીંયા કોઈ ફાઇન આર્ટ્સ કે એટીડી કર્યું હોય તો કોલેજો વિશેની થોડી માહિતી કાઢી તો એ માહિતી દરમિયાન એ બધું જાણવા મળ્યું કે દસમા પછી આટલું આટલું આવે ફાઇન આર્ટ્સમાં હોય પછી એમાં પેઇન્ટિંગ સબ્જેક્ટ હોય સ્કલ્પચર હોય એ બધું નવું નવું જાણવા મળ્યું પછી કોલેજો વિશેની બધા પાસેથી માહિતીઓ લીધી એટલે દસમાનું બોર્ડની એક્ઝામ આપી પણ એની પહેલાં એવા પ્રસંગો બનતા હતા કે મારા ઘરે કોઈ પણ આવે ને એટલે હું દિવાલો ઉપર ત્યાં રંગીન ચોકથી બધું બનાવ્યા કરું એમ એટલે કોઈ પણ આવે ને એટલે જોવે એટલે એમ જ કહે તમારો છોકરો તો પેઇન્ટિંગ બહુ સારું બનાવે છે ને એ એને એમાં જ રસ છે તો તમે એમાં મૂકજો એમ એટલે અમારા ગામના પણ એક બીજા મારા મિત્ર છે એ ચિત્રમાં એમને બહુ રસ એ સ્કૂલ ટીચર છે મુરલીધરમાં તો એ પણ બહુ સારું એવું પેઇન્ટિંગ બનાવે તો હું જ્યારે જ્યારે અવારનવાર ઘરે આવું તો એમની પાસેથી થોડી બધી માહિતી લઉં એમની પાસેથી શીખું તો એ મને સમજાવે કે આવી રીતના દોરવું આવી રીતના તે બધું કરવું એમ તો એ ત્યારે થોડું ગાઈડ એ મુકેશભાઈ જે અમારા ગામના છે એમની પાસેથી થોડી માહિતી મળી કલાને કેવી રીતના કરવું આ તે કલર કેવી રીતના પૂરવો અને એક વખત મને હજુ પણ યાદ છે કે હું આપણે જે કલરોની અંદર પ્રથમ શ્રેણી બીજી શ્રેણી એવી રીતના જે રંગો હોય એ એક વખત મને યાદ છે કે હું નાનપણમાં એ કલર કરતો હતો મારા પપ્પાએ મને એક જ એક વખત કલરનું ફિનિશિંગ કેવી રીતના કરવું એ મને શીખવાડ્યું એ ત્યારે ચિત્ર બનાવતા પણ પછી એમને ઇન્ટરેસ્ટ આગળ રહ્યો ના રહ્યો પણ એ એક વખત મને એમણે ગાઈડ કર્યું હતું કે કલરનું ફિનિશિંગ આવી રીતના કરવાનું એટલે એ પછી એ પણ થોડું થોડું ધ્યાનમાં રહ્યું અને ભણવામાં હું બિલકુલ ઝીરો પહેલી બીજી ને ત્રીજી જે પરીક્ષાઓ આવે એ પરીક્ષામાં ક્યારે હું પાસ નથી થયો એમાં અંગ્રેજી સબ્જેક્ટ હતો મારો તો એમાં તો બિલકુલ ઝીરો ગણિતમાં પણ ઝીરો અને દસમાનું બોર્ડની પરીક્ષા લેવાઈ હવે એ જ ટાઈમે અમારે બોર્ડ અહીંયાથી ઉડી ગયું અને દાહોદ જતું રહ્યું હવે ત્રણ પરીક્ષા અહીંયા આપીને દાહોદ બીજી ત્રણ હતી એમાં એટલું થોડું સંતોષ થયો કે જે સબ્જેક્ટની પરીક્ષા લેવાઈ ગઈ છે એ નથી લેવાની ફરીથી અને બાકીની જે હતી એ ચિત્રકળાની હતી અને એવા જ સબ્જેક્ટ હતા કે જે આપણને ઇન્ટરેસ્ટ પડે તો પાસ થઈશ એવી આશા તો નથી મને કારણ કે આગળ જે ત્રણ પરીક્ષાઓમાં નાપાસ જ થતો હું પણ બોર્ડનું રિઝલ્ટ આવ્યું ઓગણપચાસ પોઈન્ટ ચૌદ ટકા આવ્યા મારા ચાર સબ્જેક્ટમાં ગ્રેડ પાસ થયેલો છું હું અને ત્યાંથી પછી વિચાર્યું અને બધાય નક્કી કર્યું એટલે ઘરવાળાને એવું હતું ખાલી કે હવે આને ઓછા ટકા આવ્યા છે એના કરતાં હવે એને એને જે અમારો રસ છે ને એમાં એને મૂકી દઈએ તો ત્યાંથી પછી કોલેજનું સિલેક્શન કર્યું અમદાવાદ ગયા ઇન્ટરવ્યુ માટે મારા પપ્પાને બંને ત્યાંથી પછી કોલેજો અમુક ઘરેથી સિલેક્ટ કરી હતી કે આ કોલેજમાં જવું જ્યાં હોસ્ટેલ હોય એમ તો એ હોસ્ટેલમાં અમુક અમુક કોલેજો જ હતી તો એમાં પછી છેલ્લે ટકાવારી ઓછી એટલે છેલ્લે વારો આવ્યો ઇન્ટરવ્યૂ ત્યાં તો એમાં પછી બચેલી બે જ કોલેજ એક નારગોલ હતી ને એક અમલસાડ હતી તો નારગોલની અંદર હોસ્ટેલ હતી એટલે ઘરનાને એવું હતું કે હોસ્ટેલમાં હોય તો સારું એમ તો એ પછી ત્યાં નારગોલ ગયા મારા પપ્પાને બંને અને એ વખતે કંઈક રજાઓ હતી તો કોલેજમાં કોઈ ના મળે હોસ્ટેલમાં પણ કોઈ ના મળે હવે દસમા પછી ગયેલો એટલે ઉંમર પણ નાની અને એ બાજુનો વિસ્તાર નવો વિસ્તાર લોકો કેવા હોય ત્યાં જે હોસ્ટેલ હતી હોસ્ટેલ આખી આખી સુમસાન હોસ્ટેલ એટલે ડર લાગતો હવે દસ વાગે રાત્રે પહોંચ્યા ત્યાં લાઇટ જતું રહેલું હવે મારા પપ્પા તો એવું કે હવે હું જાઉં છું પાછો એટલે મને તો સીધું રડું જ આવી ગયું કે તું મારે આવું છે પાછું એટલે તે દિવસે પછી ત્યાં હોસ્ટેલના એમના જે હતા એમને મળ્યા એમને વાત કરી તો એમને કીધું સારું હવે જ્યારે અહીંયાથી રજાઓ પૂરી થાય બધા આવે ત્યારે તમે આવજો એવી રીતના પછી હું પણ પાછો જ આવી ગયો એ દિવસે જ એટલે આ જે શરૂઆત હતી એટલે નાનપણથી મને આમાં ઇન્ટરેસ્ટ હતો અને બીજું ભણવાનું એક સાથે પેલું કે જેમાં ભણવામાં કોઈ રસ નહોતો એટલે નાનપણથી કળા જે આવડતી એ શનિવારે મોટું એક ચાર્ટ પેપર લાવવું અને રવિવારે આખો દિવસ કામ કરવું એ આજુબાજુના લોકો જોતા એટલે એના ત્યારથી જ આ શરૂઆત થઈ હતી મારી કળાની એટલે નાનપણથી જ મને ખ્યાલ તો હતો જ કે આ જ થવાનું છે અને કુદરતનો એક સપોર્ટ કે ભણવામાં રસ નહીં અને બધાને એમ થયું કે હવે આમને આમાં જ આગળ કરીએ એમ બિપિનભાઈ તમારા ફાધરને આર્ટમાં ઇન્ટરેસ્ટ હતો હા એમને ઇન્ટરેસ્ટ હતો કારણ કે એ જ્યારે હું નાનો હતો ત્યારે એમના અમુક સ્કેચને એવા એ બનાવતા હતા ગાંધીજીના અને સરદાર વલ્લભભાઈના ને એવા સ્કેચિંગ મેં એમના જોયેલા છે